ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વડીલોના દિવ્યાંગો માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। જો કે ભાવનગર મહાનગરપાલિકા જે સંક્રમણ વધી રહ્યું છે સંક્રમણને ઘટાડવા માટે પોતાની રીતે પગલાં ભરતી હોય છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ હાલ જે કેસો આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ખાસ કરીને જે વડીલોને દિવ્યાંગો છે તેને ઘરે બેઠા રેપિડ ટેસ્ટ થઈ શકે એ માટે એક વ્યવસ્થા ઊભી કરી છે। ટેસ્ટ ઓન કોલ નામ આપીને આ જે સુવિધા છે તેને ઊભી કરવામાં આવી છે। ટેસ્ટ ઓન કોલ એટલે કે એક ફોન કરવામાં આવે અને ત્યારબાદ પુરાવા રૂપે આધાર કાર્ડ આપવામાં આવશે, ત્યારબાદ જે ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ છે એ કોઈપણ વડીલ અથવા તો દિવ્યાંગના ઘરે જઈને તેનો ટેસ્ટ કરશે। એટલે કે ભાવનગર મહાનગરપાલિકા છે તેના શાસકો અને તંત્ર દ્વારા કોઈપણ રીતે આ સંક્રમણને અટકાવવા માટે પ્રતિબદ્ધ હોય તેમની એક પછી એક આવી રીતે સુવિધાઓ આપી રહી છે, ત્યારે ભાવનગર શહેરની અંદર પણ આ એક નવતર પ્રયોગ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જો કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વડીલો અને દિવ્યાંગો છે મોટી સંખ્યામાં જો આ પ્રકારની જે સુવિધા આપવામાં આવી રહી છે તેનો લાભ લેવામાં આવે તો કોરોનાના સંક્રમણને પણ રોકી શકાય છે અને વડીલો અને દિવ્યાંગોને લાભ થઈ શકે કે તેઓ ઘરે બેસીને રેપિડ ટેસ્ટ કરાવી શકે। સેન્ટર પર રેપિડ ટેસ્ટ થાય જ છે રોજે, પણ 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ અથવા દિવ્યાંગ વ્યક્તિઓ કે જેઓને સેન્ટર સુધી પહોંચવામાં તકલીફ હોય તો એવો કંટ્રોલ રૂમમાં એક નંબર છે, તેના પર કોલ કરીને એક વોટ્સએપ નંબર મેળવવાનો રહે છે, એના પર જે વ્યક્તિનું ટેસ્ટિંગ કરાવવાનું છે એનું આધાર કાર્ડ મોકલવાનું, એટલે આરોગ્યની ટીમ એના ઘરે જઈને વિના મૂલ્યે રેપિડ ટેસ્ટ કરી આપશે।